प्रणाम विद्यार्थी मित्रों, इंग्लिश ग्रामर जेमा आपणे द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादा वर्तमान काल विषे बात करीशु। हवे सीम्पल प्रेजेंट टेन्स, टेन्स एटले शू? टेन्स एटले काल, काल एटले समय। तो आपणे जाणीए छीए के मुख्य समय आपणे कोई पण बोलीए तो के भाई एक भूतकाळ वीती गयेलो समय, एक वर्तमान काळ एटले अत्यारनो समय अने एक भविष्य एटले के आवनारो समय। हवे सीम्पल प्रेजेंट, सीम्पल एटले सादो, प्रेजेंट एटले वर्तमान काळ, पास्ट एटले भूतकाळ अने फ्यूचर एटले भविष्य काळ, एटले के प्रेजेंट, पास्ट एंड फ्यूचर। હવે અત્યારે આપણે વાત કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની। મિત્રો, અગાઉ આપણે શીખી ગયેલા છું તો પણ બહુ ધ્યાન આપીશું કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય, તો રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે, નિયમિત થતી ક્રિયાઓ દર્શાવવા માટે, વારંવાર, અવારનવાર, કેટલીક વાર બનતી ઘટનાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। કોઈ ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવો હોય તો પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। યાદ રાખજો, સાદા વર્તમાનકાળમાં હંમેશા મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે। યાદ રાખજો, મેઇન વર્બ મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે। એટલે ધારો કે તમને ક્રિયાપદ આપેલા હોય સિંગ, સેંગ અને સિંગિંગ, તો યાદ રાખવાનું કે આપણે એનું જે મૂળ ક્રિયાપદ છે સિંગનો જ ઉપયોગ કરવા, આ ભૂતકાળનું રૂપ, આઈએનજી વાળું રૂપ મૂકવાનું નથી, ખાસ યાદ રાખજો। એટલે કે હંમેશા મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે। હવે તમને ખબર કઈ રીતે પડે કે આ સાદો વર્તમાન કાળ છે? તો એના કેટલાક ચાવીરૂપ શબ્દો, કીવર્ડ્સ આપણે અહીંયા જોઈશું। કીવર્ડ્સ કયા છે? કીવર્ડ્સ તો એક એવરી, ડેલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ। હવે એવરી પછી મેં ડોટ ડોટ્સ મૂકેલા છે। હવે એવરી સન્ડે હોય, એવરી મંડે હોય, એવરી વેનસડે હોય, એવરી વીક હોય, એવરી યર હોય, એવરી મંથ હોય, એવરી પછી કોઈ પણ શબ્દ હોય। પછી છે ડેલી, ડેલી એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, સમટાઈમ એટલે કેટલીક વાર। હવે વાક્ય રચના, કે જો કર્તામાં ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન કોણ? હી, શી અને ઇટ, એટલે કોઈ પુરુષનું એક નામ, કોઈ સ્ત્રીનું એક નામ, કોઈ પ્રાણી પક્ષી જીવજંતુનું એક જ નામ હોય તો તમારે શું કરવાનું? ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાવવું, પણ ક્યારે? હી, શી, ઈટ હોય ત્યારે। અગર વાક્યની શરૂઆતમાં હી, શી, ઈટ ન હોય તો શું હશે? આઈ, વી, યુ, ધે, એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે હોય તો શું કરવાનું? તો મૂળ ક્રિયાપદ જેવું છે એવું ને એવું મૂકી દેવાનું, ઓકે, એસ એસ લગાવવાનું નહીં। હવે રૂલ પ્રમાણે સમજીએ કે સર એસ અને ઈએસ બંને લગાવવાનું, તો ઈએસ ક્યારે લગાવવાનું? ઈએસ લગાવવા માટેનો નિયમ, ઈએસ લગાવવા માટેનો નિયમ, પહેલું કે એક તો કર્તામાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઈટ હોવું જોઈએ। બીજું, આપેલા ક્રિયાપદના છેડે ડબલ એસ, સી એચ, એસ એચ, ઓ અને એક્સ। ફરીથી કહું છું કે વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન હોય અને કોઈ પણ ક્રિયાપદના છેડે તમને ડબલ એસ જોવા મળે, સી એચ જોવા મળે, એસ એચ જોવા મળે, ઓ જોવા મળે, એક્સ જોવા મળે, તો એને ઈએસ પ્રત્યય લગાવવાનો। જો મેં કેટલાક એક્ઝામ્પલ તરીકે ક્રિયાપદો લઈલા છે, પાસ, જો પાસના છેડે ડબલ એસ છે, સી એચ, સી એચ, સી એચ, ઓ, એક્સ, સી એચ છે, વોશ, ડબલ્યુ એસ એચ, વોશ પાછળ એસ એચ આવે, તો આ બધા ક્રિયાપદો છે એને ઈએસ લગાવવાનું, પણ ક્યારે? કર્તામાં હી, શી, ઈટ હોય ત્યારે જ।
જઈએ આગળ. બીજો નિયમ, કર્તામાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ હોય અને આપેલ ક્રિયાપદના છેડે શું હોય? વ્યંજન પ્લસ વાય. તો વાય કાઢી નાખો અને એની જગ્યાએ શું કરો? IES. વાય કાઢીને IES કરવા. હવે વ્યંજન કયા? તો યાદ રાખજો આ પાંચ સ્વર એ ઈ આઈ ઓ અને યુ, આ પાંચ સ્વર છે. આ સ્વર હોય તો નહીં તો કે વ્યંજન કયા? તો કે એ ઈ આઈ ઓ યુ સિવાયના બધા જ, ચાહે બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી ડબલ્યુ એક્સ વાય ઝેડ, એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના, વાયની આગળ હોય. જોઈ લો અહીંયા સી આર વાય ટી આર વાય સી એ ડબલ આર વાય ડબલ્યુ ડબલ આર વાય એફ એલ વાય પી એલ એ વાય. જો છેલ્લો જે છે પી એલ એ વાય, એના સિવાયના શબ્દો જુઓ બધા. જો સી આર વાય છેલ્લે વાય, વાયની આગળ વ્યંજન. ચલો સ્વર કયા? એ ઈ આઈ ઓ યુ છે, નથી આર વ્યંજન છે. તો શું કરશો? તો કે ભાઈ વાય કાઢી નાખો. તો વાય કાઢીને આઈ ઈ એસ. ટી આર વાય, વાય કાઢીને આઈ ઈ એસ. હવે છેલ્લે જુઓ પી એલ એ વાય દેખાય છે, પી એલ એ વાય. હવે જો વાય આગળ સ્વર છે, નિયમ શું છે? વ્યંજન પ્લસ વાય હોય તો જ કાઢવાનો, તો સ્વર હોય તો ખાલી એસ. તો અહીંયા જુઓ ખાલી એસ. ઓકે, જઈએ આગળ. હવે છે ડૂ ડઝનું ટેબલ. ખાસ યાદ રાખજો ડૂ એટલે શું? તો ડૂ એક ક્રિયાપદ છે, ડૂ એટલે કરવું થાય. આપણે નહીં કહેતા હું મારું કામ કરું છું, ડૂ એટલે કરવું. પણ અહીંયા ડૂ જે છે એના રૂપો, તો ડૂના વર્તમાન કાળના બે રૂપો છે, ડૂ અને ડઝ, અને ભૂતકાળનું એક રૂપ છે ડીડ. આ ડીડ છે એ ભૂતકાળમાં આવશે ત્યારે આપણે તમને વધારે સમજાવીશું. એક જ રૂપ છે બધા જોડે ડીડ આવશે. હવે વાત કરીએ ડૂ ડઝની. યાદ રાખજો બેટા ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે હી શી અને ઈટ આ ત્રણેયમાં જ ડઝ મૂકવાનું. બાકી આઈ ડૂ વી ડૂ યુ ડૂ યુ ડૂ અને ધે ડૂ. આઈ ડૂ વી ડૂ યુ ડૂ યુ ડૂ ધે ડૂ હી ડઝ શી ડઝ ઈટ ડઝ. ઓકે, તો આ હતા બધા રૂલ્સ. હવે ખાલી જગ્યા સમજીએ તો આપણને આઈડિયા જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપેલા ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. જુઓ પહેલી ખાલી જગ્યા, રાજ ખાલી જગ્યા મેંગો ડેલી. કયો શબ્દ પહેલા? ડેલી છે એટલે સાદો વર્તમાનકાળ. ચલો પહેલું કામ પૂરું. હવે બીજું કામ, કર્તામાં કોણ છે? રાજ. રાજસેમાં આવે હી. તો આપણી વાક્યરચના શું હતી? હી શી ઈટ હોય તો એસ ઈ એસ લાગે. તો ઈટના છેડે જુઓ ડબલ એસ સી એચ એસ એચ ઓકે એક્સ છે ના, વ્યંજન પ્લસ વાય છે ના, તો શું લગાવવાનું? ખાલી એસ. બીજું ધે ખાલી જગ્યા, ધે ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. જો એવરી ડે છે, ચલો કર્તામાં કોણ? ધે. જો કર્તામાં આઈ વી યુ ધે બહુવચન હોય તો મૂળ ક્રિયાપદ જેવું છે એવું ને એવું, તો ગોનું ગોજ. ત્રણ નંબર જો અનુજ, અનુજ આવે હિમા. એવરી વીક તો મળી ગયું. અનુજ આવે હિમા, ક્રિયાપદના છેડે જો ડબલ એસ સી એચ એસ એચ ઓ, ઓ છે તો અહીંયા ઈએસ લાગશે. એના પછી ચાર નંબર રામ એન્ડ રાજ ખાલી જગ્યા ક્રિકેટ એવરી સન્ડે. કયો શબ્દ છે? એવરી સન્ડે. ચલો કર્તામાં કોણ? રામ અને રાજ બે જણા થઈ ગયા, તો મૂળ ક્રિયાપદ પ્લે એમનું એમ. ચલો પાંચ નંબર હી ખાલી જગ્યા ધ થર્ડ રાઉન્ડ. ચલો કરતા કોણ? હી. ચલો ક્રિયાપદને છેડે શું આપ્યું છે? ડબલ એસ, તો શું લાગશે? ઈ એસ. ચલો છ નંબર આઈ ઓલવેઝ ખાલી જગ્યા ટી. એ આમાં કયો શબ્દ છે? જો ઓલવેઝ, જો એની નીચે નેવર, સમટાઈમ, હે, ડેલી, આ શબ્દો જોવાના. એવરી, ડેલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, શબ્દો મળી જાય પછી તમારે ક્યાં જોવાનું? કર્તામાં. જો કર્તામાં આઈ છે તો આઈ હોય તો મૂળ ક્રિયાપદ એમનું એમ, વી હોય તો મૂળ ક્રિયાપદ એમનું એમ, દે હોય તો મૂળ ક્રિયાપદ એમનું એમ, યુ હોય તો પણ મૂળ ક્રિયાપદ એમનું એમ. ચલો સાત નંબર ધે છે, જુઓ તો ધે નેવર, નેવર સાદો વર્તમાનકાળ, ધે છે એટલે મૂળ ક્રિયાપદ એમનું એમ.
एना नंबर आठ नंबर समटाइम्स एटले सादो वर्तमान काल मळी गयो। कर्तामां कोण छे? ध कूली। जो ध कूली से मां आवे, कूली एटले सामान उचकनार, हीए होय सीए होय। કેરી જોઈ લો, કુલી આવે હિમા, આપેલ ક્રિયાપદના છેડે ડબલ એસ સી એચ એસ એચ કે એક્સ છે ના, વ્યંજન પ્લસ વાય છે હા, તો શું કરવાનું? વાયનું આઈ કરીને ઈ એસ। ચલો નવ નંબર સી ખાલી જગ્યા સ્મેશ ડેલી। ચલો કર્તામાં કોણ છે? સી, ક્રિયાપદના છેડે સી એચ, તો શું લાગશે? ઈ એસ, સી ટી ચી સ્મેશ ડેલી। હવે વાત કરીશું આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ। હુ એટલે કોણ, વોટ એટલે શું, વિચ એટલે કયું અથવા કઈ, વેર એટલે ક્યાં, જગ્યા સ્થળ જાણવું હોય તો, વેન એટલે ક્યારે, સમય જાણવો હોય, હાઉ મેની કેટલા, સંખ્યા કે આંકડો મેળવવો તો હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય। હવે જોઈએ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખો। એક નંબર, હુ ટીચિસ ઇંગ્લિશ, કોણ ઇંગ્લિશ ભણાવે છે? તો મિસ્ટર ધીસ આઈ ટીચિસ ઇંગ્લિશ। હુ વાળો પ્રશ્ન હોય તો હુની જગ્યાએ નેમ, બાકીનો નેમ। ચલો હુ પ્લેસ ચેસ, કોણ ચેસ રમે છે? તો હુની જગ્યાએ નેમ, બાકીનો એમ નેમ, બરાબર। રાજ પ્લેસ ચેસ। વોટ ડઝ રામ ઇટ, હવે અહીંયાથી શીખવાનું છે। કોઈ પણ જવાબ લખો એટલે પહેલાં એસ, પછી વી, પછી ઓ, પછી પી અને ટી। હવે એસ એટલે શું? સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, પછી વી ફોર વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ, પ્લેસ એટલે સ્થળ, અને ટી ફોર ટાઈમ, ટાઈમ એટલે સમય। ઓકે, તો જોઈ લો, વોટ ડઝ રામ ઇટ, ચલો કર્તા કોણ છે? રામ। ચલો ક્રિયાપદ કયું? ઈટ। હવે અહીંયા ડઝ છે તો ઇટનું શું થશે? ઇટ્સ, શું થશે? ઇટ્સ, તો રામ ઇટ્સ અ મેંગો। ચલો આગળ, વોટ ડુ કનુ એન્ડ મનુ ઇટ, ચલો આ બંને આ વાક્યમાં કરતા કોણ? કનુ એન્ડ મનુ, તો કનુ એન્ડ મનુ। ચલો ક્રિયાપદ કયું? ઇટ। સાદા વર્તમાનકાળનો નિયમ શું? કરતામાં ઈશી ઇટ હોય તો જ એસીએસ લાગે, કનુ એન્ડ મનુ બે જણા થઈ ગયા તો ઈટ એમનું એમ, કનુ એન્ડ મનુ ઈટ ફ્રૂટ્સ, વાર્તા પૂરી। નંબર ચાર આગળ જોઈએ, વેર ડઝ જીયા ગો, જીયા ક્યાં જાય છે? તો એવું લખ્યું સુરત। ચલો આ વાક્યમાં કરતા કોણ છે? જીયા, તો પહેલા લઈશું જીયા। ચલો ક્રિયાપદ કયું? ગો, ચલો ગો ના છેડે ઓ છે તો શું લાગશે? યસ, જીયા ગોઝ ટુ સુરત। ઓકે, જો એ રીતે ખબર ના પડે તો જુઓ, જે જે પ્રશ્નમાં ડુ હશે ત્યાં મૂળ ક્રિયાપદ જ આવશે, જે જે ક્રિયાપદમાં ડઝ હશે ત્યાં સીએસ લાગેલું હશે। વિચ પેન ડઝ હિતેન બાય, ચલો કરતા કોણ? હિતેન। ચલો બાય, બાયના ડઝ આપેલું છે એટલે એસીએસ લગાવવો પડશે। ચલો આપેલ ક્રિયાપદના છેડે વાય છે પણ એની આગળ યુ સ્વર છે, અગર વ્યંજન હોત તો શું કરત? આપણે વાય કાઢી નાખત અને આઈ ઈ એસ કર, બરાબર ને? તો અહીંયા આપણે શું કરીશું? બી યુ વાય એસ, હિતેન બાયઝ બ્લેક પેન। ચલો હાઉ મેની પેન્સ ડઝ માયા સેલ, ચલો કરતા કોણ? માયા, ડઝ છે એટલે સેલનું થઈ જશે સેલ્સ, માયા સેલ્સ 30 પેન્સ। ચલો વેન ડુ ધ બોયઝ કમ હોમ, ચલો કરતા ધ બોયઝ, ચલો ડુ છે એટલે કમનું કમ જ આવશે, ધ બોયઝ કમ હોમ ક્યારે? એટ નાઇટ, તો ધ બોયઝ કમ હોમ એટ નાઇટ। મસ્ત પ્રશ્ન, વેર ડુ યુ પ્લે ક્રિકેટ, તમે ક્રિકેટ ક્યાં રમો છો? તો આઈ કેમ કર્યો અહીંયા, યુ એટલે તું પણ થાય, તમે પણ થાય, તો તુંથી પ્રશ્ન આવે તો હું આઈ, તમેથી પ્રશ્ન આવે તો વી અમે, તો આઈ પ્લે ક્રિકેટ ઇન અ પાર્ક અથવા વી પ્લે ક્રિકેટ ઇન ધ પાર્ક, એવો જવાબ આવે। બોલો ખબર પડશે? ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ, અસ્તુ, પ્રણામ।